આજે આપણે બનાવીશું એગલેસ આમલેટની રેસીપી. તો આ રેસીપી હેલ્ધી પણ છે અને ફટાફટ પણ બની જાય છે. તો ચાલો જોઈ લેશું રેસીપી. રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈ લેશું. તેની અંદર આપણે 1/2 કપ ચણાનો લોટ એડ કરી દઈશું અને 10-12 નંગ જેટલો આપણે મેંદાનો લોટ એડ કરી દઈશું. સ્વાદ અનુસાર નમક એડ કરશું અને 1/2 ચમચી આપણે તેની અંદર બેકિંગ પાવડર એડ કરી દઈશું. બધી વસ્તુને આપણે એકવાર સારી રીતે મિક્સ કરી લેશું. પછી થોડું થોડું પાણી એડ કરીને આનું આપણે પાતળું એવું બેટર તૈયાર કરશું. આ બેટર આપણે વધુ પડતું જાડું નથી રાખવાનું. આ રીતે વિસ્કરથી આપણે બધા જ ગાંઠા ફાંગી નાખશું અને એકદમ સ્મૂથ બેટર તૈયાર કરશું. પાણી આપણે એકસાથે નથી ઉમેરવાનું, જેમ જરૂર પડે તેમ જ આપણે પાણી ઉમેરતા જવાનું છે. રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરજો. આ રીતનું આપણું બેટર બનીને રેડી છે. તો આમાંથી હવે આપણે આમલેટ બનાવીશું. તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ પરફેક્ટ બનેલું છે. તો અહીંયા આપણે એક નોનસ્ટિક પેન લીધેલી છે. પેન ગરમ થાય એટલે આપણે તેની અંદર થોડું તેલ એડ કરી દઈશું અને આપણે જે બેટર બનાવીને રાખેલું હતું તેમાંથી 2-3 ચમચા જેટલું બેટર એડ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને થવા દઈશું. અહીંયા આપણે બેકિંગ પાવડર ઉમેરેલો, જેથી કરીને આ રીતના બબલ્સ થશે, જેને આપણે જરા પણ ભાંગવાના નથી. તો 5 મિનિટ માટે આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર થવા દેવાનું છે. 5 મિનિટ પછી આપણે કિનારા ઉપર 1/2 ચમચી તેલ લગાવી દેશું. તેલ ઉમેરી પછી આપણે તેને ફરી 2 મિનિટ માટે થવા દેશું અને આ રીતે તેને પલટાવી લેશું. બંને સાઈડથી સારી રીતે કૂક થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું. તો આપણી આમલેટ બનીને રેડી છે. તો આમલેટને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. હવે જે વધેલું બેટર છે તેમાં આપણે ડુંગળી, ટમેટું, મરચું અને કોથમરી એડ કરી દઈશું. સાથે જ આપણે થોડું એવું નમક પણ એડ કરી દઈશું. પછી બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. ફરી પેનની અંદર આપણે થોડું એવું તેલ એડ કરી દઈશું. તેલને આપણે પેનમાં સારી રીતે આ રીતના લગાવી લેશું. પછી 2 ચમચા જેટલું આપણે બેટર એડ કરી દઈશું. ફરી આપણે તેને 2-3 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર થવા દેશું. અહીંયા આપણી પેનમાં તેલ છે જ, એટલે આપણે અહીંયા વધુ પડતું તેલ ઉમેરવાની જરૂર પણ નથી. ફક્ત 1 ચમચી તેલમાંથી જ આપણી આમલેટ બનીને રેડી થઈ જાય છે. તો 5 મિનિટ પછી આપણે આમલેટને પલટાવી લેશું. એક તરફથી સારી રીતે કૂક થઈ જાય પછી જ આપણે તેને પલટાવવાની છે. આમલેટને પલટાવવાની ઉતાવળ નથી કરવાની, નહીતર તે તૂટી જાય છે. આને આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ શેકવાની છે. જો હાઈ ફ્લેમ ઉપર આપણે શેકીશું તો વચ્ચેથી કાળું થઈ જશે. તો આ રીતે આપણે સાવચેતીથી તેને પલટાવી લેશું અને બીજી સાઈડ પણ તેને સારી રીતે કૂક થવા દેશું. આમલેટ પલટાવી લઈ પછી આપણે તેની ઉપર ચમચો ફેરવવાની કે દબાવવાની જરૂર નથી. જો આપણે તેને વધુ પડતું પ્રેસ કરીશું તો આપણી આમલેટમાં જે બબલ્સ છે તે દબાઈ જશે, એટલે તેને મેળે જ થવા દેવાનું છે. તો આપણી મસાલા આમલેટ બનીને પણ રેડી છે. આ જ રીતે આપણે બીજી આમલેટ બનાવીને રેડી કરી લેશું. તમે જોઈ શકો છો આપણી આમલેટ એકદમ સોફ્ટ અને સ્પોન્જી બનીને રેડી થઈ છે. અને તમે ગરમા ગરમ ચટણી અથવા દહીં સાથે સર્વ કરી શકો છો. તો આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીશું બીજી આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.